અને વાત હવે અમદાવાદની અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઘોર બેદરકારી સામે આવી છે જે રીતે અહેવાલો સામે આવી રહ્યા છે અમદાવાદથી અતિ મહત્વના સમાચાર સિવિલમાં ઘોર બેદરકારીનો કિસ્સો બન્યો છે અને આ જ ઘટના બનતા ચકચાર ચાર મેથી ગાયબ દર્દી મુદ્દે ચોંકાવનારો ખુલાસો થયો છે તો સિવિલ ખાસ ફરજ પર અધિકારીનું નિવેદન સામે આવ્યું છે એમએમ પ્રભાકરનું નિવેદન ડોક્ટર એમએમ પ્રભાકરનું નિવેદન પણ સામે આવ્યું છે ચાર મેથી गायब दर्दी नु मौत थयु हतु तो वधु माहिती आपी रह्या छे संवाददाता भावेश अमारी साथे जोड़ाई चुक्या छे भावेश समग्र मामले प्राथमिक शुं विगतो प्राप्त थई रही छे अत्यारे નજર ખાસ કરીને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પોરબંદરના શહેર કોંગ્રેસના જે મંત્રી છે તેઓ સારવાર માટે આવ્યા હતા કેન્સરની ત્યારે ચાર તારીખે તેઓ આવ્યા ત્યારે તેમના પરિવારજનોને ખાસ કરીને અહીંયા જે પરિવારજનો માટે ડોમ બનાવવામાં આવ્યો છે ત્યાં રાખવા આવ્યા હતા ત્યારે તેમનું તે દિવસે જ મોત થયું હતું તેમના પુત્ર આપણી સાથે છે ખાસ એમની સાથે વાત કરીશું તમે કઈ તારીખે આવ્યા શું ઘટના બની અને અત્યારે શું પરિસ્થિતિ છે અમે ચાર તારીખે પોરબંદરમાં કેન્સર હોસ્પિટલમાં આવ્યા હતા અને કેન્સર હોસ્પિટલમાં આવ્યા એટલે એ લોકોએ એવું કીધું કે તમે બાળક પોરબંદરથી આવ્યા છે તો તમે કોવિડનું ખાલી ચેકઅપ કરાવી આવો પછી અહીંયા તમારા પપ્પાની ટ્રીટમેન્ટ ચાલુ થઈ જશે એટલે એ માટે હું કોવિડ હોસ્પિટલ 1200 બેડમાં લઈ ગયો અને ત્યાં કેસબારીમાંથી કેસ કઢાવ્યો પછી મને કીધું કે પપ્પાને ઉપર આઈસીયુ રૂમમાં લઈ જઈએ છે તમે બહાર બેસો તમને ફોન નંબર લખાવ્યા છે એમાં તમને કોન્ટેક કરશું એ પછી અમે બહાર રહ્યા અને આજે 9-10 દિવસ થયા છે એટલે એનો કંઈ કોન્ટેક જ નહોતો આવ્યો અને કંઈ ખબર જ ન પડી આજે સવારના મીડિયાના માધ્યમથી લાઈવ થયા એટલે આજે સવારના એના સુપરિન્ટેન્ડન્ટે મને કીધું કે તમે અહીંયા જોઈ આવો આઈસીયુ ઓલા વોર્ડમાં અને પીએમમાં હું જોવા આવ્યો અને પપ્પા ડેડ બોડી ત્યાં હતા ખાસ કરીને તમે છેલ્લા 4-5 દિવસથી આપના પિતાજીને શોધતા હતા હોસ્પિટલમાં કઈ કઈ જગ્યાએ મુલાકાત લીધી કોની કોની મુલાકાત લીધી શું જવાબ મળ્યા હોસ્પિટલમાં તો હું બધી જગ્યાએ ગયો હતો પણ મને તો મળવાની નો એન્ટ્રી હતી કેમ કે કોવિડનું હાલે છે એટલે એકબીજે સેન્ટેન્સ રાખવાનું છે અને 1200 બેડની જે હેલ્પ સેન્ટર છે ત્યાં હું 7 દિવસથી મારા નંબર લખાવું છું મારું નામ લખાવું છું પણ કોઈ જાતનું કંઈ રિપ્લે આવતો તો છું નહીં હોસ્પિટલમાં એવું કહેવું છે કે અમે પરિવારને શોધ્યા પણ પરિવાર ન મળ્યા એ બાબતે શું કહેશો એ લોકો એમ કહે છે કે પરિવારને શોધ્યા છે તો જે કેન્સરની ફાઇલ છે એમાં મારા કોન્ટેક નંબર છે મારા જ છે તો એ લોકોએ મને કે દિવસે ફોન કર્યો ચાલો બને એનું રિપોર્ટ બતાવે જે એ લોકો એમ કહે છે કે મને કોન્ટેક કર્યો છે તો શેમાં કોન્ટેક કર્યો ચાલો બતાવો એ તો હોવું જોઈએ ને એના કર જે પ્રકારે પરિવારજનોનો આક્ષેપ છે એમના પુત્રનું કહેવું છે કે મારે પિતા પાસે જે ફાઇલ હતી તેમાં એમનો નંબર હતો છતાં પણ હોસ્પિટલ દ્વારા તેમને સંપર્ક સાધવામાં નથી આવ્યો અને હોસ્પિટલ દ્વારા એવા આક્ષેપ કરાયા છે કે તેમના પરિવારને શોધવાનો પૂરેપૂરો પ્રયાસ કરાયો છે પણ પરંતુ પરિવાર ક્યાંય મળ્યો નહોતો જેના કારણે તેમના મૃતદેહને પીએમ રૂમમાં રાખવામાં આવ્યો ત્યારે અત્યારે તેમના મૃતદેહને તેમના પરિવારને આપવાની કામગીરી હાથ ધરાઈ છે અને હોસ્પિટલ તંત્ર દ્વારા સમગ્ર મામલે ખાસ કરીને અત્યારે ખુલાસો કરાયો છે જી આભાર ભાવેશ તમામ માહિતી આપી તે બદલ તો આખરે ખુલાસો થઈ ગયો છે ચાર મેથી ગાયબ દર્દીનું મોત થયા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે પરિવારજનોને શોધવામાં આવ્યા હતા પરંતુ ન મળ્યા સામે જ આ પરિવારમાંથી જે પુત્ર છે તે પોતાની આપવીતી જણાવી રહ્યો છે મંતવ્ય ન્યૂઝ સાથે તેણે વાતચીત કરી અને આ જ વાતચીતમાં તેણે જણાવ્યું છે કે મને કોઈ પણ જાતનો કોન્ટેક્ટ કરવામાં નહોતો આવ્યો અને આજે આખરે તમામ ખુલાસો થયો છે અને આ દર્દીનું મોત થયું હોવાનો અહેવાલ છે